इजरायले હમાસના વડા યાહિયા સિનવા ને હટાવી દીધા છે। જાણકારી મુજબ ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 3 હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે, તેમાં યાહિયા સિનવાર પણ સામેલ છે। ડીએનએ પરીક્ષણ દ્વારા આની પુષ્ટિ થઈ છે। સિનવાર 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ અને હમાસનો વડો હતો। અગાઉ આઈડીએફએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગાઝામાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે। તસવીરો જોઈને એવું માનવામાં આવે છે કે તેમાંથી એક યાહિયા સિનવાર હોઈ શકે છે। ઇઝરાયલની સેનાએ ઓળખવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલામાં માર્યા ગયેલો આતંકવાદી સિનવાર છે કે અન્ય કોઈ, જો કે ઇઝરાયલ મીડિયા દાવો કરી રહ્યું છે કે તસવીરોના આધારે સિનવાર માર્યો ગયો છે। આ મામલે ઇઝરાયલના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ઇઝરાયલ પર 7 ઓક્ટોબર 2023ના હુમલાનો મુખ્ય કાવતરાખોર યાહિયા સિનવાર ઠાર કરવામાં આવ્યો છે। ઠાર કરાયેલા 3 આતંકવાદીઓના મૃતદેહના ડીએનએ પરીક્ષણ પરથી તેના મૃત્યુને ઇઝરાયલના લશ્કરે સમર્થન આપ્યું છે। 7 ઓક્ટોબરનો હુમલો ઇઝરાયલ પરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે। તેના પછી સમગ્ર મધ્ય પૂર્વ આજે યુદ્ધની ઝપેટમાં છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।